सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने अति जय स्वामी नारायण વાલા ભક્તો પીવડા ઘનશ્યામ મહારાજનો છઠ્ઠો પાટોત્સવ ચાલી રહ્યો છે એનો આજે તૃતીય દિવસ છે સદગુરુ મોટા નૃસિંહાનંદ સ્વામી એમનું આખ્યાન આપણે બધા શ્રવણ કરીએ છીએ સ્વામી નરસિંહરામમાંથી નૃસિંહાનંદ બનતા કેટલી બધી માયાની ઘાટીઓમાંથી સ્વામીને પસાર થવું પડ્યું છે એનું આપણે શ્રવણ કર્યું સ્વામી પાસે કેટલી પ્રકારની મોટપ હતી ત્યાર પછી પણ કેટલી પ્રકારની મોટપ મળી ત્યાર પછી પણ સ્વામીને ભગવાનપણું સમાજ ભગવાન માનતો થાય આટલી બધી મોટપ મળી એનો ત્યાગ કરીને સ્વામી નૃસિંહાનંદ સ્વામી તરીકે શ્રીજી મહારાજ પાસે ગંગારામ મલના ફળિયાની અંદર મહારાજે દીક્ષા આપીને નામ પાડ્યું છે નરસિંહરામનું મોટા નૃસિંહાનંદ સ્વામી આવો આગળ સ્વામીના આખ્યાનની અંદર આપણે મહારાજને યાદ કરીને પ્રવેશ કરીએ મહારાજના ચરણોમાં પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરીએ જે સ્તુતિની કડીઓ છે એ ગાય પછી આખ્યાનમાં પ્રવેશ કરીશું પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનો ધરી ધ્યાન પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનો ધરી ધ્યાન સદગુરુને વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુને વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુને વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુને વંદન કરી કહું મોટા સંતનો ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય મહારાજનો જેને સુખ લાગ્યો જગ લાગ્યો બળ તુલા જગ લાગ્યું બળ તુલાય
કોણ હતા તે સંત સુરા જેને ભૂદરની લાગી ભૂખ કોણ હતા તે સંત સુરા જેને ભૂદરની લાગી ભૂખ હરિ વિના જેને પર હર્યો સંસારનો સર્વે સુખ સિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાતે વાલા સિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાતે વાલા પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજીને પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર નરસિંહરામ ભગવાન શ્રીહરિને ખોળતા ખોળતા જે સમાધિમાં પોતાના હૃદયને વિશે જે મૂર્તિ જોઈ છે એ મૂર્તિ અને ગંગારામ મલના ઘરમાં બેઠેલી મૂર્તિ જ્યારે એક થાય છે ત્યારે ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરે છે, મને અખંડ તમારી સેવામાં રાખો. ભગવાન એમને પોતાની અખંડ સેવામાં રાખી નૃસિંહાનંદ સ્વામી એવું નામ પાડ્યું. પોતાને બહુ કૃતાર્થ માનવા લાગ્યા, કારણ કે ગોંડા પ્રાંતનો વીરશી રાજા તરીકેનું આખું રાજ્ય હતું, ત્યાર પછીથી રામજી મંદિરની મહંતાઈ હતી, ત્યાર પછીથી એક ગામમાં ભગવાન પણ પ્રાપ્ત થયું. આ બધાનો ત્યાગ કરીને જ્યારે ભગવાન સુધી પહોંચી ગયા છે ત્યારે ચોક્કસ નૃસિંહાનંદ સ્વામીને એમ થયું છે કે મારે જે કામ કરવાનું છે પૂર્ણ થયું છે. સ્વામીનું આખ્યાન આપણને એમ ચોક્કસ શીખવાડે છે કે મુમુક્ષુએ જ્યાં સુધી ભગવત તત્વ સુધી સંપૂર્ણ રીતે પહોંચી ન જાય ત્યાં સુધી હંમેશા જાગ્રત રહેવું જોઈએ, ક્યારેય ગાફલ ન થવું જોઈએ. આ લોકની અંદર પ્રતિષ્ઠા મળે, માન મળે, સન્માન મળે, વખાણ મળે, કીર્તિ મળે, રૂપિયા મળે, સંપત્તિ મળે, પરંતુ જ્યાં સુધી ભગવત તત્વ આપણા હાથમાં લાદી ન જાય સંપૂર્ણ થયા પૂર્ણ રીતે ત્યાં સુધી સતત મંડ્યા રહેવું જોઈએ. નૃસિંહાનંદ સ્વામી બહુ કૃતાર્થ માનવા લાગ્યા, હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ મને તમે જેમ કહો તેમ હું કરું, ભગવાનના ચરણારવિંદમાં રહીએ કે કોઈ મોટા સદગુરુના ચરણારવિંદમાં રહીએ. તો સૌથી પહેલામાં પહેલી મુમુક્ષુની શરત, મુમુક્ષુની ફરજ આ છે કે એને સૌથી પહેલા એમ કહી રાખવું કે તમે જેમ કહો એમ મારે કરવું છે. નૃસિંહાનંદ સ્વામીએ સૌથી પહેલા આ કીધું, સાચા મુમુક્ષુ હતા. મહારાજે સ્વામીને કહ્યું, ત્યાં સંત મંડળ જે હતું, કયું સંત મંડળ છે એનો ઉલ્લેખ નથી ઇતિહાસોમાં, પણ એટલું કીધું કે આ સંત મંડળની ભેગા તમે રહો અને અહીંથી માંડવી જાઓ, આ સંત મંદિર માંડવી જવાનું છે, ત્યાં તમે જાઓ, કચ્છ ભુજ બાજુનું ગામ છે, ત્યાં જઈને સંસ્કૃતનો અભ્યાસ કરજો અને ફરીવાર આપણે ક્યારેક ભેગા થઈશું. આશ્ચર્ય તો થાય ને, ભગવાનને ખોળતા ખોળતા કેટલા દિવસોથી ફરતા ફરતા ગંગારામ મલને ઘેર આવ્યા. મહારાજે આખી રાત એક રાત ગઈ, બીજે દિવસે સવારની અંદર દીક્ષા આપી અને સવારમાં આજ્ઞા કરી કે હવે તમે આ સંત મંડળ ભેગા જાઓ, આપણે ક્યારેક ભેગા થશું. એમની ઈચ્છા તો એ હતી કે મહારાજની ભેગા અખંડ રહેવું છે, પરંતુ મુમુક્ષુ કેવો હોવો જોઈએ એ સ્વામી પોતાના જીવનથી બતાવે છે. સાચો મુમુક્ષુ બંધન ન ઝંખે, સાચો મુમુક્ષુ બંધન ન ઝંખે, સાચો મુમુક્ષુ બંધન ન ઝંખે, સાચો મુમુક્ષુ બંધન ન ઝંખે,
સંતની આજ્ઞા માન કરે સંસે સંતની આજ્ઞા માન કરે સંસે એ જેમ ઈષ્ટને ગુરુ બતાવે મને ભગવાન ભેટાડે ભગવાન પાસે પણ શરત એ હોય કે પોતાનું સ્વરૂપ ઓળખાવે સદગુરુ પાસે પણ એટલી જ શરત હોય મને ભગવાન ભેટાડે બાકી બધી જ મુમુક્ષુ તરીકે આપણી ફરજો છે અને ફરજમાં મોટા મોટી વાત આ છે મેં શું ધાર્યું છે મેં શું વિચાર્યું છે મારે ક્યાં જવું છે મારે શું કરવું છે એનો નિર્ણય જ્યારે ઈષ્ટદેવ કરે અથવા સદગુરુ કરે ત્યારે જ આપણે મુમુક્ષુ નહીં તો જો આપણું ધાર્યું ઈષ્ટદેવ પાસે કરાવવાનું હોય આપણું ધાર્યું જો સદગુરુ પાસે કરાવવાનું હોય તો ક્યારેય પણ આપણે યોગ્ય મુમુક્ષુ નથી ને આપણી અંદર યોગ્યતા ન હોવાના કારણે જમીન સારી હોય પણ બીજ સારું ના હોય તો ક્યારેય ફળ ન આવે એવી રીતે કારણ કે જેટલા જેટલા મુક્તો થયા બધાના ઇતિહાસમાં એવું જ દેખાય છે મુક્તાનંદ સ્વામી આવ્યા મુકુંદાસ તો રામાનંદ સ્વામી એમ કીધું કે મોડુભાઈનું હળ હાંકવા જાઓ બંધિયાના મોડુભાઈનું હળ હાંકવા માટે જાઓ 5 વર્ષ સુધી સ્વામી હળ હાંકવા ગયા છે આવ્યા હતા સાધુ થવા નૃસિંહાનંદ સ્વામી આવ્યા અહીં નૃસિંહાનંદ સ્વામીને મહારાજ એમ કે છે તમે આ સંત મંડળ ભેગા હાલતા થાવ અને સંસ્કૃતનો અભ્યાસ કરજો આપણે ક્યારેક ભેગા થશું તો નૃસિંહાનંદ સ્વામીએ તરત એ આજ્ઞાને સ્વીકારી આ મુમુક્ષુ તરીકે આપણી બહુ મોટી ફરજ છે ઘણીક વખત આપણને એમ થાય રિઝલ્ટ કેમ નથી આવતું રિઝલ્ટ કેમ નથી આવતું રિઝલ્ટ કેમ નથી આવતું પણ રિઝલ્ટની પાછળ કંઈક આપણા ખોટા અક્ષરો લખવાની ટેવ હોય છે અને મુમુક્ષુ છે ને જ્યાં સુધી એની ડાપણની ડાળો પાડે નહીં ને ત્યાં સુધી ક્યારેય પણ રિઝલ્ટ ના આવે એક ખબર તમને મોઢામાં ડાપણની ડાળ થાય ને બહુ દુખે નાના હોય ત્યારે કદાચ નાની હોય એ ત્યાં સુધી બહુ પ્રોબ્લેમ નહીં પણ મોટી થાય ને પછી એને કઢાવવી જ પડે એમ આપણે બધા મુમુક્ષુ છીએ પરંતુ કંઈક આપણું ડાપણ સાથે છે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે કલ્યાણની ઈચ્છા હોય એને આ કડીને યાદ રાખવી એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર જો ડાપણ કર્યા વિના જેમ વાળે એમ વળે તેની તમામ જવાબદારી ભગવાન રાખે છે એની તમામ જવાબદારી સદગુરુ રાખે છે એની તમામ જવાબદારી કોઈ એકાંતિક સંત કે ભક્ત રાખે છે પરંતુ જે તે સમયે આપણને આ યોગ પ્રથમ વખત નથી મળ્યો ગુણાતીતાનંદ સ્વામી કે આ યોગ આપણને ઘણી વખત પૂર્વે મળ્યો છે પરંતુ જે તે સમયે કંઈક ને કંઈક આપણા જીવથી કંઈક ડાપણ થઈ ગયું છે નૃસિંહાનંદ સ્વામીએ આમાંનું કશું જ ના કર્યું અને સ્વામીએ જેવું મહારાજે કહ્યું એવું ધારીને તરત સ્વામી સંતો સાથે માંડવી જવા માટે તૈયાર થયા માંડવીમાં સંતો સાથે રહ્યા સંસ્કૃતનો ઘણો બધો અભ્યાસ કર્યો ત્યારબાદ આ સંત મંડળ ફરતું ફરતું લોજ આવ્યું ત્યારે નૃસિંહાનંદ સ્વામી પણ સંત મંડળ સાથે લોજ પધાર્યા ત્યાં મહારાજના દર્શન થયા સ્ત્રીઓની સભામાં ગાદી તક્યા નખાવીને બેઠા હતા કથા વાર્તા કરતા હતા સંતો ભક્તો જે પ્રશ્ન પૂછે એના જવાબ આપતા હતા એ સમયે સભામાં ભગવત સ્વરૂપ વિશેની ઘણી ઊંડી ચર્ચા ચાલતી હતી
શ્રીહરિએ સંતોને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો આવી આજ્ઞા કરી ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ હાથ જોડીને સંતદાસજી સ્વામીને પ્રશ્ન પૂછ્યો, મારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કેવો જાણવો? સંતદાસજી સ્વામી સતાનંદ સ્વામી, મારે ભગવાન સ્વામીનો મહિમા કેવો સમજવાનો છે? ત્યારે સંતદાસજી સ્વામી કે સાધુરામ, આ પ્રત્યક્ષ બેઠા તે મહારાજ તો સર્વ અવતારના અવતારી છે, અનંત ધામના ધામી છે, અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ છે, આ જ પરમ તત્વ સર્વોપરીને અંતિમ સત્ય છે. આવી ઘણી બધી વાતો સંતદાસજીએ નૃસિંહાનંદ સ્વામીને કરી, છતાં સ્વામીને શ્રીહરિનું સર્વોપરીપણું સમજાયું નહીં. કારણ કે એ તો રામચંદ્રજીની સેવા કરતા કરતા આવ્યા છે, એમને સર્વોપરીપણું કેવી રીતે સમજાઈ જાય? વિચારો, સર્વોપરીપણું સમજાવવું કેટલું અઘરું છે. મોટા રાજ્યનો ત્યાગ કરો, ભગવાન સમાધિમાં દર્શન આપે, આપણા વચને બધું જેવું કહીએ એવું થાય, વરસાદ પડે તો વરસાદ પડે, દીકરા થાવ તો દીકરા થાય, આટલી વચન સિદ્ધિ આવે, જેમ સ્વામીને થઈ ગયું આગળ ગામડામાં, પરમ દાડે વરસાદ હોય ગયા તો હોય ગયો, થઈ ગયું. છતાં પણ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું સમજવું કેટલું કઠણ છે. સંતદાસજી શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થઈ ગયા, હૃદયની મૂર્તિ ને બહારની મૂર્તિ એક થઈ ગઈ, સાધુ થવા માટે સમર્પિત થઈ ગયા, છતાં પણ સર્વોપરીપણું સમજાતું નથી. શ્રીજી મહારાજને એટલા માટે જ મધ્યના તેરમામાં ઓશિયાળા થઈને વાત કરવી પડી છે. મહારાજે આમ ગૌરવ સાથે વાત નથી કરી દીધી કે આમ જ છે, માની લો. મહારાજ કે આટલું ના માનો તો આટલું તો માનજો, તેજને વિશે મૂર્તિ છે અને ભગવાન જોવે છે. આ કાંઈ મહારાજે ખુમારીથી વાત કરી દીધી એમ ના કહેવાય, બે હાથ જોડીને વાત કરી છે. પોતાનું સ્વરૂપ સમજાવવા માટે શ્રીજી મહારાજે બે હાથ જોડ્યા છે જીવો પાસે. અને ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે ચાર ઘાટી છે, એ ચાર ઘાટીમાંની એક ઘાટી એ છે પુરુષોત્તમ ને પુરુષોત્તમ જાણવા, જેવા છે એવા જાણવા, બહુ મોટી ઘાટી છે. એટલે જ મધ્યના 31માં સુકમુનિએ મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો, મહારાજ શાસ્ત્રમાં તો બહુધા પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, શાસ્ત્રમાં તો બહુધા પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, તો એ પુરુષ ને પુરુષોત્તમમાં કેટલો ભેદ છે? ત્યારે મહારાજ કે તારા ને ચંદ્રમામાં જેટલો ભેદ છે એવો ભેદ છે. મધ્યના 31મું વચનામૃત ઉપાસનાને સમજવા માટે બહુ ધ્યાનથી વાંચવું જોઈએ. મધ્યનું 13મું, પ્રથમનું 63મું, મધ્યનું 9મું, અંત્યનું 38મું, આ વચનામૃતો વાંચ્યા પછી મધ્યનું 31મું વચનામૃત વાંચવું જોઈએ, જેનાથી ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ કેવડા મોટા આપણને મળ્યા છે. નથી સમજાતા નૃસિંહાનંદ સ્વામીને સંતદાસજી મળ્યા છે એમ નહીં, શ્રીજી મહારાજ સામે ફેસ ટુ ફેસ મળ્યા છે તો પણ નથી સમજાયું. સંતદાસજી એ સમજાવે છે કે ભગવાન સ્વામીને સર્વોપરી સમજવાના છે તો પણ નથી સમજાતું. પછી મહારાજે એમને થોડો સંશય રહી ગયો કે સર્વ અવતારના અવતારી સર્વોપરી આ વળી શું, મને તેવું કે રામચંદ્રજી છે આ છે, કૃષ્ણ છે આ છે, તો આ વળી નવું મેં શું સાંભળ્યું? ત્યાં મહારાજે એમને સમાધિ કરાવી. પાછી અક્ષરધામમાં મોકલ્યા, ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બેઠેલા હતા અને સિંહાસનની ફરતા અનંત કોટી મુક્તો બેઠેલા હતા, અને ત્યાં જે રામકૃષ્ણાદિક અવતારો એ પણ ત્યાં આગળ એમને દીઠા, ત્યાં આગળ અનેકને એમને સ્તુતિ કરતા જોયા, ત્યારે એમને એવી હા પડી ગઈ કે ભગવાન સ્વામીન સર્વ અવતારના અવતારી છે. આવા દર્શનના અનુભવથી એમની સંશયરૂપી ગાંઠ છૂટી ગઈ અને દ્રઢ નિશ્ચય એમને કરી લીધો કે ભગવાન સ્વામીન સર્વ અવતારના અવતારી છે. મોટા સંતથી શ્રીજી ઓળખાય, મોટા સંતથી શ્રીજી ઓળખાય, મોટા સંતથી શ્રીજી ઓળખાય, મોટા સંતથી શ્રીજી ઓળખાય, મધ્ય તેર કહે છે સદાય, મધ્ય તેર કહે છે સદાય, મધ્ય તેર કહે છે સદાય, મધ્ય તેર કહે છે સદાય.
હારે પનો હેર મોટો સર્વોપરી પણો હેર મોટો સર્વોપરી પણો હેર મોટો સર્વોપરી પણો હેર મોટો મારા મહારાજ નો નથી છોટો ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું કેવળ સત્પુરુષથી સમજાય છે. બીજું કોઈ એવું તત્વ નથી જેનાથી ભગવાન સમજાય, કાં તો ભગવાન સ્વયં સમજાવે અને કાં તો ભગવાનને સમજ્યા હોય એવા સત્પુરુષ સમજાવે તો જ મહારાજનું સર્વોપરીપણું સમજાય. આપણને એટલો તો ખ્યાલ આવે કે નૃસિંહાનંદ સ્વામી જેવા એક મુક્ત પુરુષ લીલા ચરિત્ર કરે છે. આ મુક્તો તો આનો બધો સ્ટેજ પ્રોગ્રામ છે. આપણે ક્યારે એવું સ્ટેટમેન્ટ ના આપી શકીએ કે નૃસિંહાનંદ સ્વામીને પહેલાં ખબર નહોતી પછી ખબર પડી, આવું સ્ટેટમેન્ટ આપણાથી ના અપાય. આપણે ખાલી એટલું ચોક્કસ કહેવાય કે આ મોટા મુક્તોએ લીલા ચરિત્રો કર્યા કે એમને જાણે ખબર નહોતી, મહારાજે સમાધિ કરાવી, એવું ચરિત્ર કર્યું છે આપણા ઉપદેશ અર્થે. મુક્તો વિશેની ચર્ચામાં ક્યારેય પણ દાવા સાથે કોઈ વાત ના કરવી કે આમ જ આમ જ આમ જ, કારણ કે આપણે જેને જોયા નથી, આપણે જેને અનુભવ્યા નથી, આપણી એટલી સ્થિતિ થઈ નથી, એના વિશેનું કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું કે આ મુક્તને નિશ્ચય હતો નહોતો આ તે, એ ચર્ચા વિચારનામાં કોઈ દી નહીં પડવાનું. ચરિત્ર છે, બસ ચરિત્ર. કેમે કર્યું હશે મને શું ખબર, આવા મોટા મુક્તોએ કેમ ચરિત્ર કર્યું હશે આપણને સમજાવવા. કયું શું સમજાવવા, કે હું આવો સમાધિનિષ્ઠ હોવા છતાં મને મહારાજના જે હૃદયમાં દર્શન થયા એ દર્શન પ્રત્યક્ષ મળ્યા હોવા છતાં પણ મને સર્વોપરીપણું ન સમજાયું, એ આપણે કોઈને સમાધિ થાય છે? થતી હોય તો કહેજો, કદાચ થતી હોય પણ માથું ખોળામાં જાય એવી સમાધિ થાય આપણને, બીજી કઈ સમાધિ થાય? આપણને કોઈને સમાધિ થાય છે? આપણને તે જ મધ્ય હૃદયને વિશે ભગવાનના દર્શન થઈ ગયા, ઓહો કલાક સુધી થઈ ગયા, એવું કાંઈ થાય છે? એવું નથી થતું. ચાલો વાંધો નહીં, પાંચ ટાઈમની માનસી પૂજા સમય યાદ આવે ને થઈ જાય, એવું નથી થતું, બરાબર છે? તો ભગવાનના વિયોગમાં ક્યારેક બહુ પોક મૂકીને રડાઈ ગયું હોય, બહુ રોયા હોય આપણે, એવું વર્ષમાં 5-10 વખત થયું હોય, એ નથી થતું. તો પણ આપણે એવું કહીએ છે સર્વોપરી તો એક મારો, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કાર્યાનીનું બીજું, આની પાછળનું શું કારણ છે એ રહસ્યને સમજાવવા માટે આવા મુક્તો ચરિત્ર કરે છે. આપણને નથી સમાધિ, આપણને નથી ક્યાંય આ જેવું નરસિંહરામને થયું, જેવું નૃસિંહાનંદ સ્વામીને થયું એવું કાંઈ થયું નથી, છતાં પણ આપણને એક વસ્તુની હા પડી ગઈ છે, ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે. આની પાછળનું કારણ એક જ છે કે મને તમને પૂજ્યપાદ ગુરુજી જેવા સદગુરુનો યોગ થયો, એના કારણે હા પડી ગઈ છે, બીજું કોઈ કારણ નથી. બીજું કોઈ કારણ નથી આપણી તપ, આપણું ભક્તિ, આપણું ભજન. કારણ કે જો તપ, ભજન, સેવા આદિ જો નિમિત્ત હોત તો મધ્યના 13મામાં મહારાજ એવું બોલ્યા હોત કે તપ કરવાથી આ સ્વરૂપની ઓળખાણ થાય, શ્રીજી મહારાજ એવું બોલ્યા હોત શાસ્ત્ર પઠન કરવાથી આ સ્વરૂપની ઓળખાણ થાય, શ્રીજી મહારાજ એવું બોલ્યા હોત કીર્તન ગાવાથી આ સ્વરૂપની ઓળખાણ થાય, શ્રીજી મહારાજ એવું બોલ્યા હોત મારી સામું જોઈ રહેવાથી મારા સ્વરૂપની ઓળખાણ થાય, શ્રીજી મહારાજ કે આ વાત શાસ્ત્રમાં લખી રાખેલી હોય પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના મુખથી આ વાતને સાંભળે ત્યારે નિશ્ચય થાય છે, એમને એમ નથી થતો. સૌથી મોટા મોટી ભેટ જો આપણને કોઈ મોટા સાધુએ આપી હોય તો શ્રીજી મહારાજનો જે અડગ નિશ્ચય આપ્યો એનાથી મોટી કોઈ ભેટ નથી, એ કોઈથી ચૂકવી શકાય એવું ઋણ નથી. કારણ કે એ મધ્ય 13 પ્રમાણે મોટા સાધુથી, એવું નહીં મધ્ય 13, મધ્ય 13 એકલું જ નહીં, આ તો મધ્ય 13માં તો મહારાજે સ્પષ્ટ કીધું છે,
परंतु अंत्यनु सत्य शुं वचनामृत भगवान नो निश्चय केने कहीए श्रीजी महाराज के निष्काम निर्लोभ निस्वाद निर्माण निष्ण्या पंच वर्तमान ज्यां देखाय एवा साधुने भगवान ने साक्षात संबंध होय एना वचन करीने भगवान नो निश्चय ने निश्चय थयो जाणवो त्यां महाराजे ए वात करी छे। भगवान नो निश्चय भगवान वते थाय जे प्रथम नो 51 महाराजे कह्युं त्यारे त्यां पण संतना समागमे करीने महाराज नो निश्चय थाय। कोई पण जग्या आवे त्यां भगवानना कोईक मोटा साधु जोईए। नृसिंहानंद स्वामी ने संत दासजी स्वामीए ज्यारे वात करी त्यारे स्वामी ने आश्चर्य थयुं अने त्यारबाद महाराजे समाधिमां पोते अवतारना अवतारी स्वरूपे दर्शन आप्या अने ते दिवसथी नृसिंहानंद स्वामीने गांठ बंधाई गई भगवान स्वामीण सर्व अवतारना अवतारी छे। पछी आ प्रसंगथी नृसिंहानंद स्वामीने अलौकिक महिमा समझायो। पहला फक्त एटलुं ज जानता हता भगवान छे અને હવે નૃસિંહાનંદ સ્વામીને વધારે મહારાજનો મહિમા સમજાતા તો સર્વ અવતારના અવતારી છે, બધાય અવતારો એ આમાંથી પ્રગટ થાય છે અને આમાં પાછા લીન થાય છે। આવો સ્વામીને મહિમા સમજાયો એટલે સ્વામીની મૂર્તિને વિશે સ્થિતિ થવા લાગી। ભગવાનની મૂર્તિને વિશે સ્થિતિ જેટલી થતી જાય ને એટલા દોષ ઓછા થતા જાય, અને મૂર્તિને વિશે સ્થિતિ તો જ થાય કે એનો મહિમા સમજાય। રૂપિયાની વિશે સ્થિતિ કેમ થાય છે એનો મહિમા સમજાનો છે, કોઈ દિવસ એ વિસ્મૃતિ થતા નથી। આપણી પાસે હીરા હોય, ઝવેરાત હોય, સોનું હોય, કાંઈક હોય તો એને કોઈ દી કોઈ ભૂલતો નથી। હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે એક હીરો હોય અને તમે અહીં શર્ટનું ખિસ્સું હોય ને ઉપર મૂક્યો હોય અને મોંઘો હોય, 2 કે 5 લાખ ડોલરનો હોય, મંદિરમાં જ આપણે આવ્યા હોઈએ, કોઈ ચોર અહીંયા આવ્યો નથી, બધાય ભગવાનના ભક્ત આવ્યા છે, પરંતુ વારે વારે હાથ ક્યાં જાય? ખિસ્સા ઉપર। સતત જોયા કરીએ કે આ હીરો છે ને, હીરો છે ને, કારણ કે એનો મહિમા જાણ્યો છે કે આટલો મોંઘો છે। એવી રીતે સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાનનું સ્વરૂપ દરેક બ્રહ્માંડમાં એક જ વાર મહારાજ પધારે છે, એક જ વાર, વારે વારે બ્રહ્માંડમાં મહારાજ આવતા નથી। આ ફૂટલા બ્રહ્માંડમાં એક વાર આવ્યા અને એક વાર આવીને મહારાજ મને તમને મળ્યા, મળ્યા પછી આપણને એવા સદગુરુનો એવા સંતોનો યોગ કરાવ્યો જેને આપણને મહારાજ સર્વોપરી એમ સમજાવ્યું, અત્યારે સમજાવવા માટેના સતત દાખલામાં છે, અને એ મહિમા જ્યારે આપણને ઠચ થઈ જાય ને ત્યારે મૂર્તિ ભૂલાય નહીં, પછી આમ સતત આમ જોયા કરે છે ને મહારાજ છે ને, મહારાજ જતા નથી રહ્યા ને મહારાજ છે ને, હૃદય બાજુ જેમ પેલો હીરો ચેક થાય ને એમ મહારાજની હામું જોઈ રહેવાય। જેટલો મહિમા સમજવામાં કાચબ છે ને એટલું ભગવાનને જોવામાં કાચબ થાય। મધ્યના 13માં મહારાજ ત્યાં સુધી કહે છે કે આ સ્વરૂપની દ્રઢતા કર્યા વિના તો કામ ક્રોધ લોભને ટાળવા માટે ઉપવાસ કરશો ને તોય નહીં ટળે, અને આ સ્વરૂપની જો દ્રઢતા કરશો તો કામ ક્રોધ લોભાદિક સહેજે જીતાઈ જશે। મહારાજે આમ સહેજે જીતાઈ જશે આવી વાત કરી છે, કારણ કે સ્વરૂપની ઓળખાણ જ એવી છે। માટે મહારાજને રોજ જે મહારાજને વારે વારે સમજવા પ્રયત્ન કરીએ, રોજ સમજવા પ્રયત્ન કરીએ। મહારાજને સમજવા ઘાટી છે, હજુ આપણે જે બોલીએ છે કે મહારાજ સર્વ અવતારના અવતારી છે એને આપણે આપણા જીવાત્મા સુધી આ વાતને પહોંચાડવી છે, એનું મનન કરવાથી એ જીવાત્મા સુધી જશે અને પછીથી મહારાજ આપણને નહીં ભૂલાય। સ્વામીને ધીરે 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 આવી રીતે મહારાજનું સર્વોપરીપનાનું સ્વરૂપ મનન ચિંતન કરવાથી ભગવાનને વિશે બહુ હેત થવા લાગ્યું। પછી સ્વામી ગામડા ફરવા જાય ને આ મૂર્તિને યાદ રાખીને જ બધી ક્રિયા કરે, સ્વામીને ટેવ પડી ગયેલી મૂર્તિની સ્મૃતિ રાખવાની। એકવાર ફરતા ફરતા સ્વામી સારંગપુર આવ્યા, ત્યાં મોટો ઉત્સવ કરવાનું નક્કી કર્યું, તે સૌ સંતો ભક્તોને દેશ દેશાવરથી મહારાજે તેડાવ્યા સારંગપુરમાં। એટલે સારંગપુરમાં શ્રીહરી સમયો કરે છે, આવું સાંભળીને નૃસિંહાનંદ સ્વામી પણ સંત મંડળ સાથે સારંગપુર આવ્યા, જીવા ખાચરના દરબારમાં ઉતારો કર્યો, ત્યાં ભિક્ષા માગવાનું પ્રકરણ ચાલતું હતું। મહારાજે 114 પ્રકરણ સંતો માટે ફેરવેલા, એમાં એક પ્રકરણ એવું હતું ભિક્ષામાં જે અન્ન આવે એ ખાવું, ભિક્ષામાં ન મળે તો ન ખાવું। એટલે સ્વામી ભિક્ષા માગવા માટે ગામમાં જાય, બાકીના બધા સમયમાં ભાવથી મહારાજના દર્શન કર્યા કરે ને મૂર્તિને હૈયામાં ધાર્યા કરે, આવા હેતવાળા અને સ્મૃતિના અંગવાળા સ્વામી હતા। સ્વામી પોતે પોતાનું વૃત્તાંત મોંજી ભગતની વાતો છે એની અંદર સ્વામીએ પોતે લખેલું પોતાનું વૃત્તાંત છે એ હું અહીં વાંચું છું બેઠું છું। એકવાર હું રોટલાના ટુકડા માગીને સારંગપુરના ચોરામાં આવીને જમ્યો, આ કોણ કહે છે? નૃસિંહાનંદ સ્વામી। પછી મેં એમ વિચાર કર્યો કે હું ધ્યાન કરું, આમ વિચારીને મહારાજની મૂર્તિ સંભાળવા માંડી,
પણ દેખાય જ નહીં. તમે વિચારો, આ મોટા સંતોની નિખાલસતા જુઓ. એકલો આ પ્રસંગને વાંચવાથી ફાયદો થશે તો ખરો, પણ વધારે શું વિચારવાનું છે? મોટા સંતોની નિખાલસતા જુઓ. એમને પોતે પોતાનું વૃત્તાંત લખ્યું છે, એમાં એવું લખે છે કે હું ધ્યાન કરું પણ મેં મૂર્તિ સંભાળવા માંડી પણ દેખાય જ નહીં. મોટા પુરુષો બહુ નિખાલસ હોય છે, બહુ નિખાલસ ને બહુ નિર્દોષ હોય છે. અને જે મોટા હોય છે ને એ જ નિર્દોષ ને નિખાલસ થઈ શકે છે. જેટલા મોટા એ એટલા વધારે નિર્દોષ ને નિખાલસ. આવા મોટા પુરુષને મૂર્તિ ભૂલાય એવું હોય નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે કે કોઈ મુમુક્ષુને બળ આપવા માટે મોટા એમ કે મને એકવાર જીભે છેતર્યો તો, મને એકવાર આંખે છેતર્યો તો. મોટા કહે ને ત્યારે એમાં એવો ભાવ લાવવો, નહીં તો આપણે જો વિચારીએ, મુક્તાનંદ સ્વામી મહારાજે પૂછ્યું કેટલા ગાંઠ થાય સ્વામી, અને સ્વામી આમ ધૂળનો ખોબો ભરીને જવા દીધો, મહારાજ આટલા ગાંઠ થાય. અને આપણે એવું વિચારીએ, લે મુક્તાનંદ. એક બાજુ પર મહારાજ લોયાના છઠ્ઠામાં એવું કહે છે, ગાંઠ સંકલ્પ થતા હોય તો સ્વામિનારાયણ સ્વામી એને ભજન કરવું, અને મુક્તાનંદ સ્વામીનું ઉચ્ચ સ્વરે કરીને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુને પ્રાર્થના કરવી તો ગાંઠ સંકલ્પ ટળી જાય. એ સાધુને કેટલા ગાંઠ થાય છે? આટલા બધા. કયું સાચું? સ્વામી બોલે એ સાચું કે મહારાજ બોલે એ સાચું? કયું સાચું બોલો, કયું સાચું? મહારાજ બોલે એ. પણ માની લો મહારાજ નહોતા બોલે ને આપણે સભામાં બેઠા છે તો શું કહીએ? હવે મુક્તાનંદ સ્વામીને જ આટલા ગાંઠ થાય છે, પછી આપણને થાય એમાં શું? હવે આપણને થયા કરે. મુક્તાનંદ સ્વામી એટલા મોટા કહેવાય તો એવું છે, તો મોટા કહેવાય ગયા તો આપણે મોટા આવું થઈ જાય. એટલે મોટા પુરુષો જ્યારે પોતાનું વૃત્તાંત લઈને કંઈક વાત કરે ને આપણા સ્ટેજ ઉપર આવીને, ત્યારે મુમુક્ષે બહુ સાવધાન રહેવું કે આની અંદર જો હું ધ્યાન નહીં રાખું તો પ્રોબ્લેમ મોટો થઈ જશે. નૃસિંહાનંદ સ્વામીએ આ સંતોએ ઇતિહાસો એવા ન લખ્યા કે પોતાના ઇતિહાસો સારા ને સારા લખ્યા, આ તો પોતે વૃત્તાંત લખે છે. તો ખરેખર નૃસિંહાનંદ સ્વામીએ પોતાનું વૃત્તાંત સારું લખવું જોઈએ ને, પણ એવું નથી કર્યું. એ સંતોએ બિલકુલ કોઈ જગ્યાએ ક્યાંય પણ એવું નથી કર્યું કે પોતાનું બધું સારું જ પ્રદર્શિત કર્યું. મુક્તાનંદ સ્વામી હમણાં જ ગુરુજી કથા દરમિયાન કહેતા હતા કે આ જે લેખકો છે કેટલા વફાદાર છે ભગવાનને, એના વિશેની વાત કરતા હતા ત્યારે એમાં કહેતા હતા કે મુક્તાનંદ સ્વામીએ એમ લખ્યું મધ્યનું 62મું વચનામૃત, જ્યારે મહારાજે દાસત્વ ભક્તિ, આત્મનિષ્ઠાની અને પતિવ્રતાની ભક્તિ ત્રણમાંથી એક દ્રઢ કરીને મરવું, ત્રણમાંથી એક અંગ, દાસત્વમાં મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામીનું નામ આવી ગયું છે મધ્યના 62મામાં, છતાં પણ મહારાજ કે કોઈ પણ એક અંગ દ્રઢ કરીને મરવું, તો એક અંગમાં તો મુક્તાનંદ સ્વામી પાસ થઈ જ ગયા હતા ઓલરેડી. અને થોડીક જ વારમાં મહારાજ કહે છે કે આ વાત તો અમે મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કારણ કે એમની ઉંમર થઈ છે, વૃદ્ધ થયા છે, રખે હમજનમાં કસર ના રહી જાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હા હું પણ માનું છું, મારા માટે વાત કરી છે. વચનામૃતના સંપાદકો ગુરુજી સમજાવતા હતા કે કેટલા વફાદાર છે ભગવાનને. મધ્યના 27મામાં સ્વામી શું બોલ્યા કે મહારાજ પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, ક્રોધની વિષયની વાત છે ને. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા મહારાજ પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, અંતે નીકળાય, પણ એ આવી જવાય છે એનું શું કારણ? પ્રથમના 49મામાં જો જ્યારે હેતની વાત આવી ત્યારે બ્રહ્માનંદ સ્વામી હેતનું લક્ષણ કર્યું, મહારાજ કે સ્વામી તમને તો હેતની દિશ જ જડી નહીં, તમે કીધું તો વૈરાગનું લક્ષણ છે. હવે આપણે અત્યારના હોય એને આપણને વૈરાગનું લક્ષણ પૂછે, શિક્ષાપત્રી વાંચી હોય તો આપણે કહીએ લક્ષણ આ છે, હેતનું લક્ષણ આ છે, તો બ્રહ્માનંદ સ્વામી જેવા આવડા મોટા પુરુષ એ કોઈ દિવરી હેતનું લક્ષણમાં વૈરાગનું લક્ષણ મિક્સ કરતા હશે? સતાવધાની સહસ્ત્રાવધાની 1000 પ્રશ્નો કોઈ પૂછે ને એક હારે જવાબ આપે એવો પુરુષ કોઈ દિવસ વળી હેતનું વૈરાગનું લક્ષણ મિક્સ કરે? ના કરે. પણ કર્યું ત્યાં સુધી વાંધો નહોતો, પણ લખ્યું કે મેં જ આ કર્યું જ ભાઈ, મેં આવું કર્યું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે તમને તો હેતની દિશ જ જડી નહીં. તો એ સંતો પોતાનું બધું સારું જ લખીને ગયા, એવું ના કર્યું, બધું જ લખ્યું છે. અને નિખાલસ પુરુષોને એવું જ હોય છે, નિખાલસ નિર્દોષ પુરુષોને એવું જ હોય છે. આપણે જો વિચાર કરીએ તો આપણને મળેલા સદગુરુમાં આપણને ખબર પડે. વિચાર કરીએ તો નૃસિંહાનંદ સ્વામી હતા, એ નૃસિંહાનંદ સ્વામીએ કીધું હું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરું દેખાય જ નહીં, અંતકરણ સામું જોયું તો કાળા ઠીકરા જેવું લાગ્યું,
સ્વામીને કાળા ઠીકરા જેવું અંતકરણ લાગ્યું. લો, આપણને તો કોઈ પૂછ્યું હોય કે કેવું છે, અરે બહુ સુખ, ક્યારે ઉપાધિ નહીં, ક્યારે ઉપાધિ જ નહીં. કારણ કે ઉપાધિનો વિચાર કરીએ તો ઉપાધિ થાય ને, ઉપાધિ જ નહીં રાખવાની. કાળા ઠીકરા જેવું અંતકરણ દેખાનું, બહુ દુઃખ થવાથી રોવા લાગ્યો. સ્વામી કે છે રડવા લાગ્યા, સ્વામી રડવા લાગ્યા. ઘડીક રોઈને સ્વસ્થ થયો. જેટલા ધ્યાનમાં ઉતરવાના માર્ગ હતા, ધ્યાનમાં ઉતરવાના ઘણા બધા માર્ગ છે. ભગવાનનો મહિમા વિચારીને ધ્યાનમાં જવાય, વૃત્તિને સ્થિર કરીને ધ્યાનમાં જવાય, પ્રાણને રૂંધીને ધ્યાનમાં જવાય, કૃપાથી ધ્યાનમાં જવાય, મહિમા સમજીને વિચારીને ધ્યાનમાં જવાય, તેજને મધ્ય મૂર્તિને ધારીને ધ્યાનમાં જવાય, મહારાજના એક એક તિલ ચિહ્નોને ધારતા ધારતા ધ્યાનમાં પ્રવેશ કરી દેવાય. માનસી પૂજામાં જે છે સપાર્શ સલીલ જે બધા ધ્યાનો છે એ ધ્યાન કરતાં કરતાં ધ્યાનમાં પ્રવેશ થાય. બહુ પ્રકારના રસ્તાઓ છે ધ્યાનમાં જવાના. સ્વામી કે મેં બધા રસ્તાઓ ઉપર ડોરબેલ કર્યો પણ કોઈ રસ્તેથી મૂર્તિ સુધી પહોંચવાનું નહીં. પછી તો મહિમાએ કરીને બ્રહ્મભાવે કરીને અંતર્વૃત્તિ કરી, મેં મૂર્તિ જોવાનો પ્રયત્ન ખૂબ કર્યો પરંતુ યથાર્થ મૂર્તિ દેખાની નહીં, અંતરમાં પણ ઊંડું ઉતરાનું નહીં, આ વાતનું મને દુઃખ થયું. પછી મહારાજ પાસે જવા ચાલ્યો. મૂર્તિની ભૂખ લાગે જ્યારે, મૂર્તિની ભૂખ લાગે જ્યારે, તાજ થાય મૂર્તિ વિના ત્યારે, તાજ થાય મૂર્તિ વિના ત્યારે, તાજ થાય મૂર્તિ વિના ત્યારે, તાજ થાય મૂર્તિ વિના ત્યારે. એ અકડા માના બોલાવે અલબેલાને, વાલો દોડી દોડી આવે પાસે, વાલો દોડી દોડી આવે પાસે, વાલો દોડી દોડી આવે પાસે, વાલો દોડી દોડી આવે પાસે. સ્વામીને અકડામણ થઈ ગઈ, મૂર્તિ કેમ નથી દેખાતી, અકડામણ થઈ ગઈ. આપણને પરસેવો ના વડે, લોહીના ટસિયા સચ્ચિદાનંદ સ્વામી જેવા આવવાની વાત તો બાજુ પર જ રહી, પણ અકડામણ પણ ક્યારેય થઈ હોય એવું નથી. ઘણા તો માનસી પૂજા કરે, અહીં બેઠા છે બિરાદરો, બાજુમાં માનસી પૂજા કરવાવાળા 10 મિનિટ માનસી પૂજા કરે, 5 મિનિટ કરે, પણ એને કોઈ દિવસ ફેર ના પડે. 1 કે 2 મિનિટ તો બહુ થઈ ગઈ ભગવાનને, કેટલીક જોઈએ મૂર્તિ માટે, કેટલીક જોઈએ. પણ ના, વહેલા ભક્તો, આપણને મહારાજ અને આપણા ગુરુજીની દયાથી મહારાજની સર્વોપરીતામાં હા પડી ગઈ છે. જા જા ભાગના ભક્તોને સુખ દુઃખના પ્રસંગોમાં, અમે સંતો જોઈએ છે સુખ દુઃખના પ્રસંગો હોય, ઘણી બધી સંપત્ત વિપત્ત તો આવતી હોય, એની વચ્ચે પણ ભગવાનના ભક્તો મહારાજમાંથી નથી ડગતા. તમારા ગ્રહસ્થ આપસમાં સંસારમાં ઘણા પ્રશ્નો આવે છે પણ મહારાજના સ્વરૂપમાં ડગમગાટ નથી થતો. પરંતુ આપણે હવે એ સ્ટેજ છે ત્યાંથી કંઈક ઉપર પણ ઉઠવાનું છે. કારણ કે આપણો માળો ને ખીલો, શ્રીજી મહારાજે પ્રથમનું 32મું વચનામૃત આપણને આપ્યું છે, માળો ને ખીલો. અંત્યનું 9મું વચનામૃત દીવાદાંડી રૂપે જાનપના રૂપ દરવાજાનું આપ્યું છે, એને આપણે ભૂલવું ન જોઈએ. મહારાજનું સર્વોપરીપણું હા પડી ગયું, બહુ સારી વાત છે, પરંતુ એ સર્વોપરીપનાથી આપણે અંત્યનું 9મું ને પ્રથમનું 32મું વચનામૃત ને પ્રથમનું 1લું જ વચનામૃત જે કઠણમાં કઠણ સાધન, એને ભૂલવું ન જોઈએ, એનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ પ્રયત્ન. પણ આપણને એવું લાગે કે આપણું લેસન કંઈ છે જ નહીં, એવું ના થવું જોઈએ. નૃસિંહાનંદ સ્વામીને કેવું થયું, જો મૂર્તિ ન દેખાણી તો અકડાના, અકડાના એટલું નહીં રોવા લાગ્યા, રોવા લાગે એટલું નહીં નક્કી કર્યું મહારાજ પાસે જવું જ છે હવે. કારણ કે જે સમાધિમાં દેખાઈતી એ મૂર્તિ, બહાર દેખાતી મૂર્તિ અત્યાર સુધી જોતા હતા, શું થયું અચાનક, કેમ મૂર્તિ દેખાતી નથી? હીરો ખોવાઈ જાય તો કેટલું દુઃખ થાય, 5 લાખનો હીરો હોય ને ખોવાઈ જાય તો કેટલું દુઃખ થાય ને.
એવું દુઃખ ભગવાનની મૂર્તિ ખોવાઈ જાય તો થાય છે? બોલો, કેટલી વખત ખોવી નાખીએ છીએ? હવારે આમ પકડી હોય ને, હવારમાં મળી હોય તો, હવાર 7 વાગે મળી હોય તો 8 વાગ્યા સુધીમાં 1 જ કલાક થયો હોય ને, અને 60 જ મિનિટ થઈ ને, 60 મિનિટમાં તો 120 વખત ખોવી નાખે. 60 મિનિટમાં 120 વખત ખોવી નાખે મૂર્તિ. એ ખોવાવાળો કેટલો સમર્થ ને કેટલો બુદ્ધિવાળો કહેવાય, વિચારો. અને કેટલો મૂર્તિનો પીપાસું કહેવાય. ઊન તમે બધા ભેગા જ છીએ, વિચારો. પણ મૂર્તિ જેને યાદ રહે ને, હૃદયમાં બહુ શાંતિ રહે, બહુ શાંતિ રહે. અનેક ઉદ્વેગોને ટાળવાનું જો કોઈ ઔષધ હોય તો ભગવાનની મૂર્તિ છે. અનેક ઉદ્વેગો, અનેક પ્રશ્નોનું સમાધાન આપે એવું સ્વરૂપ હોય તો એક મૂર્તિ છે. અને મૂર્તિને કોઈ લૂંટશે નહીં, મૂર્તિનો કોઈ ભાગ નહીં પાડે. મૂર્તિ હૃદયમાં છે ને, એમાં કોઈ ભાગ નહીં પાડે, બાકી બધા ભાગ પાડશે. બીજી બધી જગ્યાઓ એવી છે જ્યાં સ્પર્ધા થશે, મૂર્તિમાં કોઈ સ્પર્ધા નહીં કરે, કોઈ સ્પર્ધા નહીં કરે, એનો અંદર કોઈ સ્પર્ધક જ નથી. એટલે મૂર્તિ દ્વારા જે મોટો થયેલો છે એની મોટાઈ ક્યારેય નાબૂદ નહીં થાય. બીજી કોઈ પણ પ્રકારની મોટાઈ મળેલી હશે નાબૂદ થશે, કારણ કે એની અંદર સ્પર્ધકો બહુ જાજા હશે, એની અંદર હરીફો બહુ જાજા હશે, એની અંદર ઈર્ષાવાળા બહુ જાજા હશે. એટલે બીજી કોઈ પણ પ્રકારની મોટપ હશે તો એની અંદર કદાચ આપણે આજ કર્યું તો કાલ એનાથી સવાસેર કોઈક હશે. તમે સરસ, હું સરસ માનો કે વાત કરતો તો મારાથી સારી વાતો કરે એવા 1000 પડ્યા હશે. કોઈ સારું વગાડતા હોય તો એવા વગાડવાવાળા આપણા કરતા 1000 પડ્યા હોય. આયોજન કરતા હોય તો આપણે આયોજન કરીએ એનાથી 10 ગણું નહીં, 100 ગણું નહીં, 1000 ગણું આયોજન કરે એવા હોય. મેનેજમેન્ટ કરતા હોય તો આપણે મેનેજમેન્ટ કરતા હોય એનાથી વધારે કરતા હોય એવા હોય. હોય જ, ભગવાને ઢગલો બનાવી જ રાખ્યો છે એવો. પણ એક હાઈવે સદાય ખાલી છે, મૂર્તિની મોટપ. કોઈ દિવસ આ મોટપ જતી નથી, કોઈ દિવસ આનો સ્પર્ધક કોઈ થતો નથી, કોઈ દિવસ આ માર્ગમાં હરીફાઈ નથી. બીજી વસ્તુ એ છે, મૂર્તિરૂપી ખજાનાને કોઈ જોઈ નથી શકતો ને જાણી નથી શકતો. બીજે બધે તો શું છે, દેખાય. કોઈની કીર્તિ થાય, વખાણ થાય તો દેખાય ને. કોઈ સારું ગાતો હોય, વગાડતો હોય, આયોજન કરતો હોય, દાન કરતો હોય તો દેખાય ને. એટલે એના હરીફો થાય, ઈર્ષાએ કરીને એને પછાડવાનો પ્રયત્ન થાય. પણ મૂર્તિમાં કોઈ પછાડે જ નહીં, કારણ કે ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જ નથી કોઈની. એ બાજુ દ્રષ્ટિ કોઈ પહોંચાડવા માંગતું પણ નથી. અને મૂર્તિમાં મોટા થાવ તો એમાં કોઈને વાંધો નથી, મૂર્તિ તરફ કોઈ આગળ વધે તેમાં કોઈને વાંધો નથી, બાકી બધે વાંધા છે. કોઈ દેશના સારા સત્તા ઉપર વ્યક્તિ બેઠો હોય ને, દેશનું બહુ સારું કરે છે ને, ભલું કરે છે ને, બધી રીતે સારું કરે, તોય વાંધો છે ને, તોય વાંધો છે. સારામાં સારો વ્યક્તિ હોય તોય વાંધો છે, કારણ કે અક્ષરથી બહાર, અક્ષરની બોર્ડરની બહાર, પ્રકૃતિ પુરુષથી માંડીને આ બ્રહ્માંડના તળિયા સુધી બધી જ જગ્યા ઉપર હરીફો બેઠા છે, બધી જ જગ્યા ઉપર ઈર્ષાવાળા બેઠા છે, બધી જ જગ્યા ઉપર મત્સરવાળા બેઠા છે. પણ અક્ષરની અંદરની જે ભૂમિ છે, અક્ષરની અંદરની જે ભૂમિકા છે, એની અંદર કોઈ હરીફ નથી. ત્યાં પૂરક છે, બધા પૂરક છે, એકાબીજાને પૂરક થાય છે. ત્યાં જે કસરો હોય એ કસરો ટાળવામાં મુક્તો પણ પૂરક થાય છે. ત્યાંય ગોપાળાનો સ્વામી મુક્તાનો સ્વામી સ્વભાવ કરે છે. કાંઈ કસર રહી ગઈ હોય ને મૂર્તિમાં વૃત્તિ રાખવાની, રઘુવીરજી મહારાજની વાતોમાં આવે છે કે અક્ષરધામના મુક્ત ભગવાનની મૂર્તિને જોતા હોય, ભગવાનની મૂર્તિ તરફ એ મુક્તો બેઠા હોય અને મુક્તોની વૃત્તિ 1 સેકન્ડના 10મા લાખમાં ભાગ જેટલી અંદરથી તૂટે. હવે એ તો કેટલો ભાગ કહેવાય એ તો આપણે કલ્પના ના કરી શકીએ, પણ એ તૂટે, તે વૃત્તિને સાંધતા પાછા યુગો જાય. એ વૃત્તિ આમ સહેજ તૂટી તો એ વૃત્તિને પાછી આમ સાંધતા યુગો જાય ત્યારે વૃત્તિ સંધાય. એ કાર્યની અંદર આપણે મંડવાનું છે, અને એ કાર્યમાં મંડીશું ને તો બીજું બધું ફીકું થતું જશે ઓટોમેટિકલી. કોઈ જગ્યાએ બીજે રસ નહીં રહે. બીજું ટળ્યું તોય શું, બળ્યું તોય શું, કદાચ થઈ ગયું તોય શું, આ લોકમાં તો કંઈક સર્જાયું ને તો એ નાશ થાય એવું જ છે. અને આ લોકની અંદર કંઈ ટળ્યું ને તો એ ટળેલું જ હતું, કંઈ બળ્યું ને તો બળેલું જ હતું. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ કીધું, આદિ ને અંત્યનો વિચાર કરવો, મધ્યનો ના કરવો. પણ આ વિચાર કોને રહે? જેની પાસે મૂર્તિ હોય ને એને રહે, જેની પાસે મૂર્તિ ના હોય એને આ વિચાર ના રહે. માટે મૂર્તિને સંભાળવાનો પ્રયત્ન કરીએ. પીવડા ઘનશ્યામ મહારાજ આપણને કેવા રૂપાળા સ્વામી મહારાજ પાસે જવા તૈયાર થયા. મહારાજ ખીચડા આગળ મોટી સભા ભરીને બેઠા હતા. તેમને સ્વામી લખે છે, મને નદીમાં સામો કાંઠો ઉતરીને આવતો જોયો ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, પેલા સાધુ કોણ આવે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ, એ તો નૃસિંહાનંદ સ્વામી આવે છે.
ત્યાં તો હું એ સભામાં પાછળ આવીને ઉભો રહ્યો ત્યારે શ્રીજી મહારાજે નેત્રની સાને કરીને મને પાસે બોલાવ્યો અને આગલી સભા સામે જોઈને ઈશારો કર્યો ત્યાં સભાની વચમાં માર્ગ પડી ગયો શ્રીજી મહારાજ બાજુ આ કેવા ચકોર થઈને બેઠા હશે સ્વામી આવ્યા સભાની પાછળ છે શ્રીજી મહારાજે આંખથી ઈશારો કર્યો આવો ત્યાં સ્વામી તો ચાલવા લાગ્યા પણ સભાને સ્વામી મહારાજે હાથથી ઈશારો નથી કર્યો આંખથી ઈશારો કર્યો આંખથી કેવી રીતે ઈશારો કર્યો છે એ સમજવો મુશ્કેલ છે હવે આપણે અત્યારે ઈશારો કેવી રીતે છે સમજવો મુશ્કેલ છે તો આપણે બેઠા હોય તો હું સમજીએ મને કહો પણ તરત સભાની અંદર પણ બે બાજુ પર સભા થઈ ગઈ વચ્ચે રસ્તો કરી દીધો સ્વામી સભાની વચ્ચે ચાલે આવ્યા મહારાજ સામુ આવીને ઉભા રહ્યા તેમાં થઈ હું શ્રીજી મહારાજના મોઢા આગળ આવીને ઉભો રહ્યો નેત્રમાંથી જળની ધારા ચાલી જાય તે જોઈને મને મહારાજે બે ત્રણ વાર પૂછ્યું હે સ્વામી તમે કેમ રોવો છો મારાથી કાંઈ બોલી શકાયું નહીં પછી મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું સ્વામી કેમ બોલતા નથી તમારે શું દુઃખ છે કહો તો ખરા પછી હું મારા આંસુ લૂછીને ધીમે રહીને બોલ્યો હે મહારાજ તમોએ સર્વે સંતને માંડવી બંદરમાં ભણવાની આજ્ઞા કરી તે દિવસથી મેં પણ ભણવા માંડ્યું તેમાં પંચસંધિ ભણી રહ્યો આગળના પાઠ ચાલે છે આગળના પાઠ ચાલે છે પણ મેં પ્રથમ અયોધ્યામાં આપણા પ્રગટ પ્રતાપની વાત એક વૈરાગીના મોઢેથી સાંભળી ત્યારે મને સમાધિ થઈ તે જન્મમાં આપણી મૂર્તિ દેખાય જે રામજી મંદિરમાં થયું હતું પછી જ્યારે ધ્યાન કરતો ત્યારે તેવી ને તેવી મૂર્તિ સાંભળતી વળી આપે મને લોજમાં સમાધિ કરાવી સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો એ મૂર્તિ પણ મને અંતરમાં અખંડ દેખાતી હવે મહારાજ હું જ્યારે એ મૂર્તિ પંચસંધિ ભણી રહ્યો પછી ધ્યાનમાં બેસીને એ મૂર્તિ જોવા માંડી પણ ન દેખાણી એટલે ધ્યાનમાં ઉતરવાના જેટલા ઉપાય હતા બધા ઉપાય મેં કર્યા વૃત્તિ દ્વારા પ્રાણ દ્વારા હેતે કરીને મહિમાએ સહિત બધી બહુ રીતે કર્યા મહારાજ પણ મૂર્તિ તમારી હવે સાંભળતી જ નથી મૂર્તિનો આભાસ થતો નથી નથી દેખાતી અંતકરણ કાળું ઠીકરા જેવું થઈ ગયું છે બોલો તેનું બહુ દુઃખ છે તેથી રડું છું આવું કંઈક આપણા જીવનમાં થવું જોઈએ આપણા જીવનમાં કંઈક મહારાજને સંભાળીને આવું કંઈક રડવું આવવું જોઈએ આપણે બધા મુમુક્ષુ છીએ આપણે કંઈ જગતમાં રખડેલ જીવો નથી આપણી ઉપર ભગવાનને સદગુરુની કૃપા છે ભગવાનનું સુખ તો આપણને પણ ક્યારેક ક્યારેક આવતું હશે આપણી સ્થિતિ પ્રમાણે ક્યારેક તમને ખબર હશે ક્યારેક સવારમાં પૂજા કરતા હશો એટલું સુખ આવતું હશે કે પૂજામાં બેઠા જ રહીએ ક્યારેક મહારાજના દર્શનનું એટલું સુખ આવશે આવતીકાલ મહારાજનો અભિષેક થશે અને મહારાજને વિવિધ ઉપચારોથી અભિષેક એટલો બધો ભાવ થશે એટલું બધું સુખ આવશે કે ના પૂછો વાત પણ એ સુખ પછી 365 દિવસ આપણને એવું ને એવું સ્ફૂરે એવા દર્શન આપણાથી થતા નથી એ દર્શનને પછી વારે વારે આપણે સંભાળવા પ્રયત્ન કરતા નથી હવે પાટોત્સવ નજીક આવ્યો એટલે આપણને એમ થાય ઓહ કાલે અભિષેક થશે આ થશે તે થશે પણ પછી દિવાળી આવે ત્યારથી આપણે વેઇટ કરીએ છીએ હવે પાછો કાલે પાટોત્સવનો અભિષેક મહારાજનો પૂરો થયો અને પછી પાછા વિચારે સાતમો પાટોત્સવ આવે અને મહારાજનો અભિષેક થાય ત્યાં સુધી આ બધા દર્શન યાદ રાખવા છે એવું કંઈક થવું જોઈએ મેં હમણાં વચ્ચે તમને કીધું હતું વન વિચરણમાં મહારાજ જતા હતા ને એ દર્શન બહુ અદ્ભુત હતા અષાઢ સુદ દસમની રાત્રિના જે એ દિવસના જે વાઘા હતા મહારાજને તિલચિહ્નોવાળા અદ્ભુત દર્શન હતા તો કોઈક ને કોઈક દર્શનમાં આપણું ચિત્ત ચોંટી જાય એને પછી સંભાળ્યા કરીએ એને સંભાળ્યા કરીએ તો ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ રહે અને પછી આપણને ખબર પડે કે આ મૂર્તિ ભૂલાઈ જાય એટલે શું કાળા ઠીકરા જેવું અંતઃકરણ એટલે શું તમને નહીં આમ ઘણી વખત આંખ બંધ કરો તો અંધારું જ લાગે કાળું જ બીજું કંઈ આવે જ નહીં ઘણાને તો કેટલા વર્ષોથી કાળું અંધારું જ દેખાતું હશે બોલો કાળું અંધારું જ બસ આંખ બંધ કરે એટલે અંધારા સિવાય કાંઈ નહીં તો હવે એનું સંશોધન તો કરવું પડે ને કે આ અંધારું છે ત્યાં અજવાળું કેવી રીતે થાય આ અંધારામાં અજવાળું કેવી રીતે થાય અને આપણે એની માટે પ્રયત્નશીલ થયા આપણે એના માટે વિચાર કર્યો આપણે એના માટે પૂછ્યું કે આ કેવા રસ્તેથી જવાશે એના રસ્તાઓ તો છે જ આપણે અંધકારની અંદર જ પ્રકાશ કરવો છે આવા મોટા સંતોની આખ્યાન સાંભળીને આપણે ભૂખ જગાડીએ પહેલાં તો ભગવાનની ભૂખ જગાડીએ ભગવાનને ધારી રાખવા છે ભગવાનને ધારી રાખવા જેટલા વધારે ધરાય એટલા ધારી રાખવા છે અને એ થશે જેને ધારી રાખ્યા છે એની કૃપાથી એના અનુગ્રહથી પણ એકલા માથે બે હાથ મૂકવાથી પણ નહીં થાય પુરુષ પ્રયત્ન
અને જેની પાસે ભગવાન અખંડ ધારી રાખેલા છે એવા મોટા પુરુષની કૃપા આશીર્વાદ અનુગ્રહ એનાથી એ મૂર્તિ સિદ્ધ થઈ છે। મૂર્તિ સંભારી પણ કાળા ઠીકરા જેવું થઈ ગયું, બહુ દુઃખ થયું તેથી રડું છું। ભગવાનની મૂર્તિ ભૂલાય અને આવું દુઃખ થાય એવા હોય કેટલા। ત્યારે ભગવાને કીધું, થોડી વાર થઈ મહારાજે સ્વામીને કીધું, એ સ્વામી કે છે મને મહારાજ કે સ્વામી છાના રહી જાઓ રો નહીં, એમ કહીને ભગવાને પોતાનો હાથ મારા મસ્તક ઉપર મૂક્યો અને અમૃત સમાન વેને મહારાજ બોલ્યા, ભનવામાં મૂર્તિ વિસરાય, ભનવામાં મૂર્તિ વિસરાય, દુઃખ તેનો મને બહુ થાય, દુઃખ તેનો મને બહુ થાય, ભનવામાં બોલે જાઓ અમને, ભણવામાં બોલે જાઓ અમને, ભણવામાં બોલે જાઓ અમને, નથી ભણાવવા હવે તમને, ભણવાનું છોડી દો નથી ભણાવવા, નથી ભણાવવા હવે તમને, સ્વામી જો મૂર્તિ ભૂલાઈ જાય તો અમારે તમને ભણાવવા જ નથી, જો ભણવાથી મૂર્તિ ભૂલાતી હોય તો અમારે, તમે કીધું કે પંચસંધિ જ્યાં સુધી અભ્યાસ નહોતા કરતા એ પહેલા મૂર્તિ દેખાતી, અને આ પંચસંધિ કારણ કે સંસ્કૃત વિદ્યા છે ને બહુ અઘરી છે, આ જે અભ્યાસ કરે છે ને એની બાજુમાં કાનમાં પૂછવાનું કે કેવું લાગ્યું, હજુ જે અભ્યાસ કરતા એને પૂછવાનું કેવી લાગે સંસ્કૃત વિદ્યા, પૂછો આ બાજુ પૂછો, જમના હાથે પૂછો, ડાબા હાથે પૂછો, મધ્યમાં પૂછો। હવે શ્રીજી મહારાજ જે કહે છે કે સ્વામી તમે ભણવાનું છોડી દો, કારણ કે વિદ્યા ભણવાનું ફળ છે એ હ, મૂર્તિ સિદ્ધ થઈ જાય તે હ, સાચો જ્ઞાની તેને હું વખાનો, મૂર્તિ મારા મેં તેને પ્રમાણો, સાચો જ્ઞાની તેને પ્રમાણો, સાચો જ્ઞાની તેને હું વખાનો, મૂર્તિ મારા મેં તેને પ્રમાણો, વિદ્યા ભણવાનું ફળ છે હ, મૂર્તિ સિદ્ધ થઈ જાય તે હ। સ્વામી અમે તો તમને વિદ્યા ભણાવી એની પાછળનું કારણ એ છે તમે સારી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરો। યાદ રાખો, કોઈ મોટા સદગુરુ સંત મુમુક્ષુને સંસ્કૃત વિદ્યા ભણાવે છે, સંગીત વિદ્યા ભણાવે છે, વાદ્ય વિદ્યા ભણાવે છે, જે આપણા સત્સંગમાં શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે। રામાનંદ સ્વામી વખતે આવું પ્રવર્તન નહોતું, ગોપાળન સ્વામીની વાત એની સાક્ષી છે, પણ શ્રીજી મહારાજે સત્સંગમાં અતિશય પ્રવર્તાવ્યું, કારણ કે રજોગુણી અને તમોગુણી જીવોને ખેંચવા છે સત્સંગમાં। બીજી વાત એ છે કે શાસ્ત્રનો અભ્યાસી જે હશે ને, તો આપણા કેટલા બધા શાસ્ત્રો સંસ્કૃતમાં છે, આજે કેટલા બધા શ્રી ભગવાનમાં હેત થાય ને સ્તોત્ર, માનસ ચિંતય ચારુ ચરિત્રમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ માનસ ચિંતય, કેટલા બધા અષ્ટકો છે, એ બધા સ્તોત્ર ને અષ્ટકો છે ને સંસ્કૃતમાં છે, હરિલામૃતમાં છે ગુજરાતીમાં, પણ જાજા ભાગના સંસ્કૃતમાં છે, અને એની અંદર ભાવ એટલો બધો ઊંડો છુપાયેલો છે કે સંસ્કૃત વિદ્યા ભણેલા વિદ્વાનો માટે ભગવાનમાં હેત કરવું ને, એ પ્રાકૃત જેની પાસે ફક્ત ગુજરાતી છે કે સંસ્કૃત સિવાયની બીજી ભાષાઓ છે, એના કરતાં સંસ્કૃતના વિદ્વાનને ભગવાનમાં હેત કરવા માટેના ઉપાયો બહુ મળે। સ્તુતિ વિભાગની અંદર એટલું ઊંડાણથી ભગવાનનું વર્ણન છે, એટલું ઊંડાણથી વર્ણન છે આપણે કલ્પના પણ ના કરી હોય। હા, નંદ સંતોની એટલી કૃપા સમજો કે કીર્તનોની અંદર એ ભાવ
સંતોએ લખી દીધો છે એટલે આપણને ભગવાનમાં હેત કરવાના ભાવો કીર્તનોમાંથી મળે. પરંતુ સંસ્કૃત સ્તોત્રની અંદર અને અષ્ટકોની અંદર જે ભાવ મૂક્યો છે સંતોએ લખીને, એટલો ઊંડાણથી ભાવ, પછી શ્રીમદ ભાગવત હોય, ગોપીગીત, યુગલગીત, ભ્રમરગીત, એની અંદર એટલો ઊંડો ભગવાનમાં હેત થાય એવો ભાવ છે. શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ, અવધૂત આખ્યાન, જળભરતની કથા, રહુગણ રાજાની સ્તુતિ, વૃત્રાસુરની સ્તુતિ સંસ્કૃતમાં છે. ફક્ત એનું ભાષાંતર વાંચીએ ને આપણે, એમાં તો કેટલું થોડું હશે, ભાષાંતર વાંચીએ ને તો પણ થાય કે આ કેવી સ્તુતિ ગજબની કરી છે. એ સ્તુતિનો વિચાર પણ ના આવે. વૃત્રાસુરની જે સ્તુતિ છે, ચિત્રકેતુ રાજા જે અસુર થયો, એ વૃત્રાસુરે જે સ્તુતિ કરી છે શ્રીમદ ભાગવતમાં, આપણને વિચાર સુધો ના આવે એવી સ્તુતિઓ છે. હવે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોય ને એના માટે એ બહુ કામ લાગે. એને ભગવાનમાં કેવું હેત કરવું એનો રસ્તો મળે. વિદ્યા માત્ર ભગવાનમાં જોડાવા માટે છે. પ્રાકૃત હોય, સંસ્કૃત હોય, તમારી હોય કે અમારી હોય, જે કાંઈ છે એ બધું જ ભગવાનમાં જોડાવા માટે જ છે. ભગવાને આ સત્સંગમાં એટલે જ એને પ્રવર્તાવ્યું છે, નહીં કે વિદ્યાથી કે કોઈ કળાથી કોઈ બીજા જીવો ઉપર પ્રભાવ મૂકવા માટે નહીં. પ્રભાવ તો મૂકવો છે, પણ કોનો? મહારાજનો. આધારાનંદ સ્વામી 1,00,000થી વધારે ચોપાયોનો ગ્રંથ લખ્યો, એની પાછળનો સ્વામી અભિપ્રાય લખ્યો એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જીવ પ્રાણી માત્રને ઓળખાય, વિદ્વાનો સંશોધન કરી શકે, વિદ્વાનો ગ્રંથોનું દોહન કરી શકે, એમાંથી સાર કાઢી શકે, ભગવાનમાં હેત થાય એવા ઉપાયો જીવ સુધી પહોંચાડી શકે. વેદોમાં લખેલી વાતો, ઉપનિષદોમાં લખેલી વાતો, સ્મૃતિઓમાં લખેલી વાતો, આપણા નંદ સંતોના શાસ્ત્રોમાં લખેલી વાતો, એ બધું અહીં કહે છે. વિદ્યા ભણવાનું ફળ છે, એ મૂર્તિ સિદ્ધ થઈ જાય. એ શ્રીજી મહારાજનો અભિપ્રાય છે કે અમે વિદ્યા જે ભણાવી છે કે તમને પંચસંધિ બનવા મૂક્યા, એ તો મૂર્તિ સિદ્ધ કરવા માટે. સાચો જ્ઞાની હું એને વખાણું, મૂર્તિ માર રમે એને પ્રમાણું. સાચો જ્ઞાની એ જ છે, બાકી આમાં આટલું લખ્યું છે ને આમાં આટલું લખ્યું છે ને ઉપનિષદમાં અહીં આ છે ને આ શાસ્ત્રમાં આ છે, શ્રીજી મહારાજ કે બધો બકવાસ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જ્ઞાની તેને ગણીએ જેને હરિ મૂર્તિનું જ્ઞાન. સ્વામીની આ કડી છે, જ્ઞાની એને જ ગણીએ કે જેને હરિમૂર્તિનું જ્ઞાન, બાકી બધો બકવાસ કીધો સ્વામીએ. અને પ્રથમનું 50મું વચનાવૃત પણ એમ જ કે છે, કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે? એવું ના કીધું કે શાસ્ત્રના અર્થને બહુ સારી રીતે કરી જાણે કુશાગ્ર બુદ્ધિવાળો. શાસ્ત્રના અર્થને કરી જાણે એ નહીં, શાસ્ત્રના અર્થને પહોંચી શકે, પોતાના કલ્યાણને અર્થે જતન કરીને, અર્થને જતન કરીને ત્યાં સુધી પહોંચે, શાસ્ત્રના જે અર્થ થાય છે એના ભાવ સુધી જે પહોંચી શકે એને શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળો કીધો. શાસ્ત્રના અર્થને જાણવાવાળા નહીં, જાણવાવાળા તો હજારોની સંખ્યામાં છે. આ કળિયુગની અંદર તો વાચાળની કોઈ ખોટ જ નથી. ક્યાં ખોટ છે બોલો? શ્રીમદ ભાગવતની કથા નાખો કેટલા વક્તા છે, સત્સંગી જીવનની કથા નાખો કેટલા વક્તા છે, કોઈ પણ ગ્રંથની કથા નાખો ને વક્તાના ઢગલા થઈ જશે ગૂગલ ગુરુ પર. સૌથી મોટો ગુરુ ગૂગલ ગુરુ, બધાની ગાદી એ સંભાળે, અને ન્યા નાખો એટલે બધા હાજર. ઉપનિષદ કહો, વેદ કહો, તમારે ઓડિયો જોઈએ, જે પૂજનનો ઓડિયો જોઈએ, જેનું જે જોઈએ, વિડીયો જોઈએ, ઓડિયો બધું જ મળી જાય. બોલો, સારું મળે, નરસું મળે, બધું મળે. તો આટલા બધા લોકો પ્રવચનો કરતા કેટલા, તમે વક્તાઓ તો આમ ગોતો ને કે 2020માં આ હતા, બહુ પ્રખ્યાત થયા, ત્યારે 2021માં બીજા તૈયાર થઈ જ ગયા હોય, કંઈક બીજા આવે, ત્રીજા આવે, ચોથા આવે, બધું બહુ છે. સારું છે, એમાં ભગવત તત્વને પામેલા પણ હોય, એમાં અડધે સુધી પહોંચેલા હોય પણ હોય, એમાં સાધક પણ હોય, અને એમાં કંઈક દંભ કરવાવાળા પણ હોય. પરંતુ વાત એવી છે કે શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળો શાસ્ત્રના અર્થને જાણે ના કીધો. શ્રીજી મહારાજ કે પોતાના કલ્યાણ અર્થે જતન કરે, માટે વિદ્યાથી ભગવાનમાં હેત બહુ થાય, બહુ હેત થાય. આ કીર્તનો છે ને, એ કીર્તન ભક્તિમાં તમે કીર્તન ગાતા ના આવડે ને આમ વાંચ્યા કરો ને એના અર્થને સમજવા પ્રયત્ન કરો ને તોય ભગવાનમાં હેત બહુ થાય. પણ કરાવવું છે ભગવાનને પોતાના વિશે હેત. સ્વામી એક કામ કરો, જો તમને આ બધું ભૂલાઈ જ જાય છે તો ભણવાનું બંધ કરો. આપણે અતિ હેતે કરીને શ્રીએ મને કહ્યું, સ્વામી ધ્યાનના કરનારાને મોટા મોટા વિઘ્ન આવે છે ને તમે જાણો છો? ત્યારે મેં કહ્યું, મહારાજ એનો હું નથી જાણતો,
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાને કેવી કળા કરી છે. હવે મહારાજ સ્વામીને જે વાતો કરે છે ને, આવેના જે ચરિત્રો છે ને, મોટે ભાગના મહારાજ સ્વામીને વાતો કરે છે મૂર્તિ વિષયક, સ્મૃતિ વિષયક, સંઘ શુદ્ધિની, એવી જ બધી વાતો આવશે. જે માયાના મોહે કરીને સ્ત્રીને પુરુષમાં આસક્તિ થાય છે ને પુરુષને સ્ત્રીમાં આસક્તિ થાય છે, તેથી જીવને દેહ સર્જી આપે છે. તો પંચ વિષયનું સુખ પમાડવાનો મોક્ષને અર્થે આપ્યો છે, તેમાં પામરને વિષય ભોગ માટે ભગવાને દેહ આપ્યો છે. મહારાજ સ્વામીને વાત કરે છે. પછી કહે છે, સ્વામી તમને ખબર છે, એક શબ્દ બોલવે કરીને જીવમાં જ્ઞાન ઉતરી જાય છે. હવે જે મહારાજ દ્રષ્ટાંત આપે છે સાંભળજો. તાંબાનું નગારું દેવ મંદિરમાં વગાડવાનું કરે છે, જેમ તેને તળિયે છિદ્ર પાડે છે, નગારાને ઉપરથી દાંડી મારે તે ભેગો થઈને પવન છિદ્ર દ્વારા નીકળી જાય, તેમ જગતના શબ્દરૂપી દાંડી કાનરૂપી નગારા ઉપર વાગે છે. શ્રીજી મહારાજ સમજાવે છે, દાંડી ક્યાં વાગે છે? કાનરૂપી નગારા પર. તે ભેગો શબ્દ ઇન્દ્રિયો, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, પ્રાણ આદિ સર્વેમાં એક કાળા અવચ્છિન્ન એટલે કે એક સાથે પ્રવેશીને જીવમાં ઉતરી જાય છે. કોઈ પણ શબ્દ બહારથી આવ્યો, કાનને અડ્યો એટલે સીધો ક્યાં જતો રહે? ચાલો એ તો ધાર્મિક હતું, પણ એ સિવાયનું બીજું પણ જગતનું કોઈ એક જ વાર ને એક જ વારમાં જતું રહે, આજે પણ જતું રહે છે. કંઈક માની લો કે કોઈની નિંદાની વાત હશે, કુટુંબ પરિવારની અંદર કોઈની કૂથણીની વાત હશે, સત્સંગ કે સમાજની અંદર કંઈક હશે, તો એવી વાત તરત જીવ સુધી જશે. પણ ભગવાને ગઈકાલ કેવા વાગા પહેર્યા હતા એ આજે સ્મૃતિ કરવી હોય તો ના હોય. અઠવાડિયા પહેલા કથામાં શું આવ્યું હતું એની સ્મૃતિ ના હોય. હું વાત કરવાળો તો મને ના હોય, તમને ક્યાંથી હોય? આપણી આટલી દુર્દશા છે. પોતાની સારી દશા બનાવી હોય ને તો પહેલા પોતાની દુર્દશાને જાણવી પડે, મારી શું દુર્દશા છે તો સારી દશા થાય. વિચારો તમે કે જગતનો શબ્દ એક જ વારમાં અંદર જતો રહે છે અને વાર નથી લાગતી, અને કડી ગોખવી હોય, કીર્તન ગોખવું હોય, શ્લોક ગોખવો હોય, વચનામૃત ગોખવું હોય તો યાદ નથી રહેતું, કારણ કે આ દાંડી અહીં વાગે ને એટલે સીધું જીવ સુધી જતી રહે. એવી રીતે સ્વામી, ગંધરૂપી દાંડી નાસિકાના નગારા ઉપર, મારા બધા નગારા છે, મહારાજે નગારાની દ્રષ્ટાંત આપ્યું છે, ગંધરૂપી દાંડી ક્યાં વાગે? નાસિકાના નગારા પર વાગે, તે ગંધનો ભાવ ઇન્દ્રિયો અંતકરણ આદિકમાં જીવમાં પહોંચી જાય છે. કોઈ 17 વર્ષો પહેલા આમ હૂંગ્યું હોય અને ઠેક જીવ સુધી આ 17ની વાત આવે ને, ઓ એ 17 તો આખું જુદું જ એમ. એવું અહીં મહારાજને 17 છે ને દુબઈથી લાવ્યા હતા ત્યારે ધરાવતા હતા, એક ઉદુનું 17 હતું. ત્યાં હું કંઈ ભક્તો બેઠા છે, આજ તો સાંજે પૂમડું આપજો જ, અથવા તો હું શનિવાર આવું ત્યાં સુધી રાખી મૂકજો, પણ પૂમડું મને આપજો. સારું, મહારાજનું પ્રસાદીનું વાંધો નહીં. ગોપાળન સ્વામીએ કીધું છે કે પ્રસાદીનું હોય તો વિવેકે સહિત બધું લેવું. આપણે કહીએ ભગવાનને ધરાયેલું બધું નિર્ગુણ ને, કાલ અન્નકૂટ ધરાવશું બધો નિર્ગુણ, પણ નિર્ગુણ જ હોય, પણ પછી જ્યારે આમ પ્રસાદી આવે ને પછી એમાં કહે આ આ આ એટલે સગુન થતું જાય. એ હોય નિર્ગુણ, પણ પછી આ આ આ કરીએ ને એટલે કેવું થઈ જાય, પછી પાછા આ કરતા કરતા પાછા મોઢામાં મૂકીએ ને, હા બહુ સર કોને ઘેરથી આવ્યું તું આ, હાવ સગુન. પછી ક્યારો પ્રસાદ આટલા વખતથી કે 6 મહિનાના ઉપવાસનું ફળ મળે ને પ્રસાદ ખાવાથી નિર્ગુણ વૃત્તિઓ થઈ જાય, પણ આ તો સારું નિર્ગુણ તો થતું જ નથી, ભગવાનનું ધરાયેલું જમું છું તોય. કારણ કે ભગવાન એટલા સમર્થ છે કે નિર્ગુણ કરી દે, પણ ભગવાનનો ભગત, ભગવાનની કૃપાથી એવો સમર્થ છે નિર્ગુણ નહીં પાછો, એ ભગવાનની કૃપા જ કહેવાય. આપણું તો આપણે જ ભગવાનથી સમર્થ થઈ જ નથી શકવાના, જીવે જીવ. પણ ભગવાને એક એવું આયોજન કર્યું છે કે હું નિર્ગુણ કરીને આપું ને, પણ જો તું હરખો ના રહે ને, તારી વૃત્તિમાં સગુણ પણ હોય તો નિર્ગુણ એ કેવું થઈ જાય. એટલે ગોપાળન સ્વામી કીધું વિવેકે સહિત રાખવું. વધુમાં વધુ બ્રેકો બધી ગોપાળન સ્વામીએ મૂકી છે. આ સ્વામી ગોપાળન સ્વામીની વાતો ઘણી વાંચે, તો આજ બેઠા હતા વાંચવા, મેં કીધું ગોપાળન સ્વામીને કેટલી બધી બ્રેકો મૂકી છે સ્વામીએ, જો એટલી બધી બ્રેકો ગોપાળન સ્વામીની વાતો વાંચો એટલે વાતે વાતે બ્રેક, એક શબ્દ વાંચો એટલે બ્રેક જ, કોઈ જગ્યાએ એક્સિલરેટર આવે જ નહીં, બધે બ્રેક જ આવે. તમે જેટલા દોડતા હો ને આમ જાઓ તો બ્રેક, આમ જાઓ તો બ્રેક, આમ જાઓ તો બ્રેક, બ્રેક જ બ્રેક આવે. ગુણાધ્યાન સ્વામી વળી થોડા દયાળુ, થોડું દોડવા દે પાછા ઊભા રહેવા દે, અને ગોપાળન સ્વામી તો પકડી જ રાખે, છોડે જ નહીં, એવી વાતો છે સ્વામીની. નાક ઉપર દાંડી વાગે ગંધણી એ જીવમાં જાય. સ્વામી
આ જે થાય ને જીવમાં પ્રવેશ કરી જાય અને પછી એ વૃત્તિઓ બધું જીવમાં દેખાય, જીવમાં દેખાય. બોલો તમને ગંધ દેખાય જીવમાં? કોઈ દી જીવમાં સુગંધ આવી ગંધની? જીવમાં કોઈ દી ટેસ્ટ આવ્યો? આ દાંડીઓ મારી મારીને અંદર તો ગયું છે, તમને થાય નથી આવ્યો. તો દ્રષ્ટાંત તમને તમને સમજાવીશ એટલે થઈ જશે કે ના આવી ગયો છે. માની લો કેસર કેરી આવી છે આ સમરમાં, અને કેસર કેરી મંદિરમાં આવી છે, અને 100-150 બોક્સ આવ્યા છે ઇન્ડિયાથી સ્પેશિયલ, અને એનો રસ કાઢ્યો છે, અને તમે કેરીના શોખીન છો. કેસર કેરી ત્યાં ઇન્ડિયા જમ્યા હતા, પછી તો જમ્યા નથી, રસ કાઢ્યો છે, અને તમને ખબર પડે કે આજે તો સત્સંગ પછી રસ ને રોટલી છે, એટલે અંદર કંઈક સુખની અનુભૂતિ થવા લાગે. થાય છે અંદર આમ કંઈક સુખની અનુભૂતિ થાય કે હમણાં આવું જ એમ, એ અંદરની સાઈડ ઉપર જતું રહ્યું. ચાલો એ દ્રષ્ટાંત જાઓ. તો બીજું દ્રષ્ટાંત ખાવાનું આપો એટલે જલ્દી સમજાય. ભજીયા બનાવ્યા હોય હવે એ બને, સરસ બન્યા હોય, બધું સરસ આમ બધા મસાલા નાખ્યા હોય, ભગતે બનાવ્યા હોય, માસ્ટર છે, બધું બનાવ્યું સરસ કર્યું. હવે તમે જમો ત્યારે તમને થાય 3 વીક પહેલા હતા એવા નથી. કેટલા વીક પહેલા હતા? એટલું નહીં, 2 વર્ષ પહેલા જે હતું ને, ઓહો, પણ એવું હજુ એ અંદર જતું રહ્યું નગારું. ક્યાં? નગારાની દાંડી વાગી છે જીભ પર. અને ગયું ક્યાં? કારણ કે 3 વર્ષ પહેલાની વસ્તુ અત્યારે ઉપલબ્ધ જ નથી આપણી પાસે, એ તો છે જ નહીં, છતાં પણ એની જે સરખામણી કરી શકવાની જે વૃત્તિ, એ નગારું વાગ્યું છે જીભ પર ને અવાજ ગયો છે. આ મેં તમને સીધું દ્રષ્ટાંત આપ્યું, હવે 5-5 નગારાને ઓળખી લેજો એટલે ઓળખાઈ જશે બધા નગારા, ક્યારે ક્યાં મજા આવી હતી ને ક્યાં નહોતી આવી. હવે મહારાજ બીજું સ્વામીને સમજાવે છે, સ્વામી હવે જે અંદર જતું રહ્યું ને, એ જે અંદર દેખાયા કરે, અંદર દેખાયા કરે ને, એ પ્રતિલોમ કહેવાય. અંદર દેખાય પ્રતિલોમ, પણ ભગવાનની આ વિષયની વાત કરે છે. અને એવી રીતે સ્વામી પછી એ રાગે કરીને બહાર દેખાય, રાગે કરીને બહાર દેખાય, હમણાં લઈ લઉં, હમણાં સ્પર્શ કરી લઉં, હમણાં ખાઈ લઉં, હમણાં ગંધ લઈ લઉં, આ એ જે બહાર દેખાય ને એને અનુલોમ કહેવાય. જીવ આવું પ્રતિલોમ ને અનુલોમ તો કરે છે, પણ વિષયમાં કરે છે. એની જગ્યાએ જો પ્રતિલોમ ને અનુલોમ ભગવાનમાં કરે, અંદર ભગવાન દેખાય, દ્રષ્ટિની બહાર લાવીને ભગવાનને જોવે, બહાર જોવા એ અનુલોમ છે, અંદર જોવા એ પ્રતિલોમ છે. ગોપાલન સ્વામીની વાતોમાં પ્રતિલોમ અનુલોમ આ શબ્દ બહુ વખત આવે છે. પ્રતિલોમ અનુલોમ, અનુલોમ એટલે બહાર, પણ વિષય વિશેની વાત કરે છે. મહારાજ કે સ્વામી આવી રીતે જીવ વિષય સન્મુખ વૃત્તિ રાખે છે, માટે સુખી થવું હોય તો આસક્તિ ટાળવી. આસક્તિ અનેક ભૂલોની જનની છે, આસક્તિ અનેક ખોટા કામ કરાવે છે, માટે આંખ કાન નાક જીભ ઇન્દ્રિયો કાબૂમાં રાખવી. અને સ્વામી તમે બસ એક જ કામ કરો, ઇન્દ્રિયોને દંડ આપો. મહારાજની મૂર્તિ, મહારાજ કે મારી મૂર્તિને તમે સંભાળો. શ્રીહરિની આ વાત સાંભળીને નૃસિંહાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સર્વે સંત રાજી થઈને બોલ્યા. સ્વામી કે હું, એવું લખ્યું સ્વામીએ, હું ને બધા સંતો રાજી થઈને બોલ્યા, આ ચમત્કાર તો આજે જ જાણ્યો કે એ તો સર્વે ઠેકાણે એક કાળાઓ છિન્ન ખબર પડી જાય છે. પછી જય સચિદાન કહીને શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા અને સંતો પોતપોતાને ઉતારે ગયા. તે દિવસથી મેં ભણવું પડું મૂક્યું અને ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો. તે બીજે દિવસે સભા થઈ તે હું મહારાજ પાસે ગયો ત્યારે શ્રીહરિએ મને કહ્યું કે ધ્યાન કર્યું હતું? ત્યારે મેં કહ્યું હા મહારાજ, ધ્યાન કર્યું હતું, અને તમારી કૃપાથી મૂર્તિ પણ પ્રત્યક્ષ દેખાની. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને પછી બોલ્યા, હે સ્વામી, તમે અખંડ અમારી સ્મૃતિ રાખજો. ભગવાનની સ્મૃતિ છે એ ભગવાનને અતિશય ગમે છે. સ્મૃતિવાળું આપણું જીવન હોવું જોઈએ. સર્વોપરિતા ભગવાનની માનવાવાળું આપણું જીવન થયું, પણ સાથે જો સ્મૃતિવાળું જીવન થઈ જશે ને તો આપણી અંદર બહુ શાંતિ આવી જશે. મૂર્તિ છે શાંતિને આપવાવાળી છે. જેની જેની અંદર શાંતિ દેખાય છે, જેના જેટલા વેગો ટળી ગયેલા દેખાય છે, જેને જેટલો સુખિયા દેખાય છે, જેના સંગે કરીને કોઈ સુખિયા થાય છે, બધા મૂર્તિના ધારકો છે. કારણ કે શાંતિ એક ભગવાન પાસે જ છે, ભગવાનના ચરણમાં જ છે. અને મૂર્તિને રાખેલા મહામુક્તોના આપણે દર્શન કરીએ તો પણ આપણને ખબર પડે પરમ શાંત ચિત્તવાળા હોય છે.
ક્યારેય પણ વ્યગ્રચિત એ લોકો નથી થતા, ક્યારેય નથી થતા. મારો મારો કાપો કાપો કરતો આવ્યો હોય તો એ દાદા ગુરુજી પાસે આવે ને શાંત થઈ જાય, એવા ઇતિહાસો આપણે વાંચ્યા જાણ્યા. કેમ એવું થાય? એની પાછળનું કારણ એક જ છે, હૃદયમાં મૂર્તિ હોય. મૂર્તિ જ્યાં છે, મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા શાંત કેમ થઈ ગયા? કારણ કે હૃદયમાં મૂર્તિ હતી. બસ મૂર્તિને રાખીશું, સ્મૃતિને રાખીશું તો ભગવાન બહુ રાજી થશે. અહીંયા આગળ મહારાજ સ્વામીને એમ કે છે, સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ, સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ. થોડો વિચારજો, હા, કેટલી ધૂળ ખાઈ ગયા છે વિચારજો. સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ, સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ. સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ, સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ. કારણ શરીર વજ્ર સાર જેવો, કારણ શરીર વજ્ર સાર જેવો, કારણ શરીર વજ્ર સાર જેવો, કારણ શરીર વજ્ર સાર જેવો. સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો. શ્રીજી મહારાજ સ્વામી ને કે છે, સ્વામી સ્મૃતિ વિના ખાધું એ ધૂળ ખાધા બરાબર છે. કેટલી વખત આપણાથી આવી ધૂળ ખવાઈ હશે ને, આટલું સાંભળ્યા પછી ને વાત કર્યા પછી પણ હજુ ધૂળ ખવાશે અનુસંધાન વિના. સ્મૃતિ ગઈ એ માયાનું મૂળ. જ્યારે ભગવાનની વિસ્મૃતિ થાય ને ત્યારે માયા ચોક્કસ આપણી ચોટલી પકડે. ભગવાનની સ્મૃતિ હોય ત્યાં સુધી ક્યારેય માયા આપણને ઝાલી ના શકે. જોજો, જ્યારે જ્યારે માયાએ ઝાલ્યા હશે ત્યારે ભગવાન ભૂલાના હશે, ભગવાનના સંત ભૂલાના હશે, ભગવાનના શાસ્ત્ર ભૂલાના હશે, ત્યારે જ માયા ચોટલી ઝાલે. જો ભગવાનની સ્મૃતિ રાખી હોય તો ભગવાન તો અખંડ આપણી રક્ષામાં છે. ભગવાનની સ્મૃતિ રાખવાથી કારણ શરીર વજ્ર સાર જેવું છે, જે કોઈ રીતે નાશ પામે એવું નથી પણ સ્મૃતિએ કરીને નાશ પામે છે, એવું કાર્યાનીનું 12મું વચનામૃત કહે છે. સ્વામીએ મહારાજના બોલને ઝીલ્યા અને સ્વામી વિશેષ ને વિશેષ ભગવાનની સ્મૃતિ રાખવાની અંદર સદાયને માટે સંલગ્ન થયા. સ્વામી આ સ્મૃતિ રાખવાના કારણે સ્વામી દ્વારા ઘણા બધા સત્સંગના મોટા મોટા કાર્યો થયા, ઘણા મોટા ચમત્કારો થયા. એવા ચમત્કારોની વાતો છે, એ આખ્યાનને આપણે શનિવારે શનિવારે સાંભળતા રહીશું. વાલા ભક્તો, આ ત્રિદિનાત્મક કથાનું આયોજન હતું, એની અંદર મોટા નૃસિંહાનંદ સ્વામી મહારાજને પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આ કથાવાર્તા 3 દિવસની કરી. આપણે તો રોજ અહીં કથાવાર્તા અને કથાવાર્તા પારાયણ જેવી જ કથાવાર્તા રોજ થતી જ હોય છે, પણ વિશેષ પ્રસંગ હોય ત્યારે વિશેષ આયોજન કરવું જોઈએ, જેના કારણે આ એક આયોજન આપણે પાટોત્સવને નિમિત્ત બનાવીને રાખ્યું હતું. મોટા નૃસિંહાનંદ સ્વામી તો મહામુક્ત સંત છે, એના જીવનને આપણે માપી પણ ન શકીએ. એમને અને મહારાજ વચ્ચેનો સંવાદ, એમનો અને મહારાજનો સંબંધ, એમનો અને સદગુરુ નંદ સંતોનો સંબંધ, એને આપણે સમજી પણ ન શકીએ, પણ સ્વામીના જીવનથી થોડું આચમન કરીને આપણા જીવનને પાવન કરવા માટેનો આપણે આ પ્રયત્ન કર્યો છે. મહારાજના ગુરુજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું, આપણને સર્વને જેવું નૃસિંહાનંદ સ્વામીને આ લોકની કોઈ મોટાઈમાં સ્વામી ન બંધાના, રાજ્યના બંધનમાં ન બંધાના, રામજી મંદિરના મહંતાઈમાં ન બંધાના, 40 શિષ્યના ગુરુપણામાં ન બંધાના, ગામમાં ભગવાન લોકો માનવા લાગે એ ગામમાં ન બંધાના, અને ત્યાં સુધી કે આ લોકની વિદ્યામાં પણ ન બંધાના, કેવળ મૂર્તિનું બંધન રાખ્યું, એવું જ બંધન મારા અને તમારા જીવમાં અખંડ વધતું રહે એવી મહારાજના ચરણોમાં, મોટા નૃસિંહાનંદ સ્વામીના ચરણોમાં, આપણી મુક્તાનંદી પરંપરાના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી અત્યારની કથાને પૂર્ણ કરું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.